કેમ છો મિત્રો? મજામાં ને? મજામાં રહેવાનું ને આપણી સાથે ભણતું રહેવાનું. તો ચલો ફરી એકવાર હું સૈયદ તમારું બધાનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ કલા ઇન્સ્ટિટ્યૂટમાં. તો તમે જાણતા જ હશો કે આપણે પ્રીવિયસ લેક્ચરમાં જે પ્લાસ્ટિડ્સ વિશે એટલે કે રંજકકણ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી લીધી હતી. એના અંદર ત્રણ ભાગે આપણે જોઈ લીધા હતા કે રંગકણયુક્ત, રંગકણવિહીન એ આપણી રચના જોઈ ગયા હતા. તો આજનું લેક્ચર આપણે શું કરશું મિત્રો કે કોષરસ કંકાલ, કોષરસ કંકાલ એટલે કે કોષરસ કંકાલ વિશેની આપણે સંપૂર્ણ માહિતી મેળવી લઈશું. એના અંદર પક્ષમો થઈ ગયા, કશા થઈ ગયા, ખારા તારા કાય અને તારા કેન્દ્ર વિશે પણ આજે આપણે માહિતી મેળવવાના છીએ. તો એ પહેલાં બધાને જણાવી દઈએ કે જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આપણા પહેલી વાર જ યુટ્યુબ ચેનલ ઉપર આવતા હોય તો એમને જરૂરથી કહીશ કે સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારી લાગે અંતે તો લાઇક પણ કરી દેજો. અને વિડીયો દરમિયાન તમને કોઈ પણ પ્રકારનું ડાઉટ્સ આવતો હોય મિત્રો તો જસ્ટ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે અન્ય ઘણા વિકલ્પો પણ આપેલા છે એના ઉપર જઈને પણ અમારા સુધી તમારા ડાઉટ્સ અમને મોકલી શકો છો. અને આપણે જે બીજી યુટ્યુબ ચેનલ ચાલુ કરેલી છે ટેકનિકલ એટલે કે કલા ઇન્સ્ટિટ્યૂટ ટેકનિકલ, એના અંદર જે નવા નવા ટેકનિકલ વિશે તમને માહિતી અપડેટ્સ મેળવવામાં આવશે એટલે કે આપવામાં આવશે તો એને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચલો તમારી સાથે આજનું લેક્ચર ચાલુ કરીએ. તો ચલો સૌથી પહેલાં આપણે હેડિંગ તો મારું જ પડે મિત્રો, કોષરસ કંકાલ. કંકાલ તો જિંદગી જિંદગી જોયું જ હશે, કોઈ પણ મૂવી તમે જોતા હશો, હોલીવુડ બોલીવુડ, ઉડી બાબા ઉડી બાબા આવે ને, પેલો ખોપડી દેખાડી દે અમુક વાર ને ઘણી બધી વસ્તુ તમે જોવા જશો. સાહેબ કંકાલથી તો અમે પરિચિત છીએ પણ કોષરસ કંકાલ એટલે શું? પણ મિત્રો તમને એ જણાવી દો પહેલાં કંકાલનો મતલબ હું કોઈ પણ તમારું ચલો ઘર બનાવો એને આકાર આપવા માટે, એનો ટેકો આપવા માટે સૌથી પહેલાં તમે નીચે પાયા ભરો છો, પાયાની બાજુ પછી તમે પિલ્લર ઊભા કરો છો. જે ચાર તમારી દીવાર હોય અને ચારે ખૂણા ઉપર તમે જોતા હશો પિલ્લર ભરેલો છે એટલે કે તે મજબૂતાઈ પણ પ્રદાન કરે છે અને સાથે સાથે એનો આકાર પણ જાળવી રાખે છે. ચલો તમને એક એક્ઝામ્પલ આપું મિત્રો. માન લો આપણું શરીર છે, આપણું શરીર છે, માની લેજો કે સાહેબ આવું શરીર તમે જોયું જ નથી, આ તો માન લો આ આપણું શરીર છે, આ હાડકા વગરનું, આ હાડકા સાથેનું, આ હાડકા વગરનું. હવે અંદર હાડકા નથી, હું છોડું તો શું થાય? એનો આકાર જાળવી રાખે. આમ તમે જોઈ શકો કે ચોરસ પ્રકારનું સાહેબ અમને લંબચોરસ પ્રકારનું એનો આકાર જોવા મળે છે પણ એના અંદર કોઈ પણ પ્રકારનું કંકાલ કે જે એનો આકાર જાળવી રાખે મિત્રો એવી એક પણ એના અંગિકા કે કોઈ પણ રચના એના અંદર જોવા મળતી નથી. તો આપણે એને જસ્ટ છોડીએ તો એનો આકાર જાળવી રાખતા નથી, જાળવી શકતી નથી. તો એના આપણા અંદર શરીરમાં તમે જોતા જશો કો એટલે કે જે આપણે કંકાલ તંત્ર આખું ભણીએ છીએ ને મિત્રો, આપણા અસ્થિ અસ્થિ કાસ્થિ તમે ભણ્યા હશો મિત્રો, એટલે હાડકા કહેવાય ને એ આપણું કંકાલ જ છે મિત્રો, કે આપણા શરીરનું જે આકાર છે પરમનન્ટ આકાર એ જાળવી રાખે છે. એ ના હોત તો આપણે નીચે કંઈ પડ્યા હોત. તો તેવી જ રીતે કોષરસ કંકાલ જે આપણું એક કોષ છે, કોષનું આકાર તમે જોયું હશે કે જેમ અલગ અલગ જે વનસ્પતિ થઈ ગયું, પ્રાણી કોષ થઈ ગયું, એનો પરમનન્ટ આકાર જાળવી રાખવા માટે એના અંદર પણ કંકાલની રચના આવેલી હોય છે. તો આપણે એ પણ જોઈ લઈએ કોષરસ કંકાલનો મેઇન તો મુખ્ય હેતુ શું? તો એનો આકાર જાળવી રાખવાનો એટલે કે કોષનું મિત્રો, કોષનો આકાર જાળવી રાખવાનો, એનો આકાર મજબૂતાઈ પ્રદાન કરવાનો. મજબૂતાઈ પ્રદાન કરે છે કે નહીં મિત્રો? તમને અમુક વાર વાગતું હશે, ચલો માન લોકો કશોક કામ કરતા હતા અને જોરથી તમને કશુંક વાગી ગયું, બોલ બેટ રમતા હોય તો ક્રિકેટ તો રમી જશો, આશા રાખો છો તમે જિંદગી જિંદગીમાં એકવાર તો તમે ક્રિકેટનો આનંદ માણ્યો હશે. તો તમને કોઈ બેટ વાગી જતું હશે, ચલો કોઈ દડો વાગી જતો હશે તો તમને એક મજબૂત રચના અંદર આપેલી હોય છે, જે વાગે તો થોડીક વાર દર્દ થાય પણ તમને મજબૂત હોય છે અંદરથી, તો એ પણ એક એનું કાર્ય થઈ ગયું કે તમને મજબૂતાઈ પ્રદાન કરે છે. તો કોષરસ કંકાલની અંદર મિત્રો આપણે સૌથી પહેલાં જે આવેલી હોય રચના એક આવેલી હોય છે પક્ષમો અને કશા, પક્ષમો અને કશા, આના વિશે આપણે માહિતી મેળવવાના છીએ. અને બીજું છે તારાકાય અને તારા કેન્દ્ર. આ બે કોષ રસ કંકાલ જેવી રચનાઓ આપણને કોષની અંદર જોવા મળે છે.
છે તો આપણે સૌથી પહેલાં આ બંને જે કોષરસ કંકાલ હોય મિત્રો, એ કોષની અંદર પ્રોટીનની બનેલી રચનાઓ જોવા મળે છે. પ્રોટીનની નલિકામાં જે રચનાઓ જોવા મળે મિત્રો, તમને કોઈ પણ કોષનું તમે માઇક્રોસ્કોપમાં અભ્યાસ કરતા હો તો તમને અંદર જોવા મળશે કે અમુક પ્રોટીનની નલિકાઓ જોવા મળે છે. તો તમે શોર્લી કહી શકો છો તે મિત્રો, એ કોષરસ કંકાલ જ હશે. તો ચલો આપણે, તમને ખબર તો પડી ગઈ છે કે કોષરસ કંકાલ એટલે શું. તો હવે આપણે વારાફરતી જોઈ લઈએ પક્ષ્મ અને કશા વિશે. પક્ષ્મ અને કશા મિત્રો, મેન આમનું શું કાર્ય હોય છે? પક્ષ્મ એટલે પશ્મ અને કશા બંને શું છે? કોષરસ પટલના બહિરૂત ભેદો છે. એટલે કોષરસ પટલની બહારની બાજુ આવેલી રચનાઓ જોવા તમને મળશે. તમે જો આદિ બેક્ટેરિયા મારી સાથે ભણ્યા હો અને ના ભણ્યા હો તો એને અહીંયા લિંક આઈ બટન ઉપર ક્લિક કરીને તમે વિડીયો પણ જોઈ શકો છો. અને કોષરસ પટલ, ચલો માન લો આપણું કોષરસ આપણું પટલ થઈ ગયું. સાહેબ આ શું દોર્યું તમે? યુગલીને દોર્યું. હાલો હલો, તમારા માટે મિત્રો ભૂસી નાખ્યું. બસ ખુશ. આપણા કોષરસ પટલ આપણે માની લઈએ તો એની ઉપર આવી બહિરૂત ભેદો જોવા મળે. જેમાં આદિકોષ કેન્દ્રીને આપણે જોયા હતા ને બેક્ટેરિયામાં, આવા બહિરૂત ભેદો આપણને જોવા મળે છે. આને શું કહેવાય મિત્રો? પક્ષ્મ અને કશા આવી તમને જોવા મળતી હતી. તો તમે કહી શકો કે કોષરસ પટલના બહિરૂત ભેદો તરીકે આપણને પક્ષ્મ અને કશા જોવા મળે છે. એમાં જે પક્ષ્મ છે ને મિત્રો, એ નાની નલિકા હોય. આ નાલી નાની નલિકામાં રચનાઓ આપણને જોવા મળે છે. એનું મુખ્ય કાર્ય શું છે મિત્રો? કે ચલો નાની નાની રચનાઓ છે જે બહારનું પ્રવાહી છે એને ખસેડવાનું. જે બહારનું પ્રવાહી છે, ચલો માન લો આ આપણું કોષરસ પટલ છે. કોષની અંદર અહીંયા સૂક્ષ્મ પક્ષમાં આવેલા હોય, એ એક જ સાઈડ ગતિ કરતા હશે તો શું થાય? જે આપણે અડચણ ઊભી થતી છે, એટલે કે જે અવરોધ આવતો હતો એને ખસેડવાનું કાર્ય કરે છે. બાહ્ય પ્રવાહીને ખસેડવાનું કાર્ય કોણ કરે છે મિત્રો? આ પક્ષ્મો કરે છે. આપણે લખી દઈએ, બાહ્ય પ્રવાહીને ખસેડવાનું કાર્ય આનું કાર્ય મિત્રો આ કરે છે. તો હવે વાત કરી લઈએ આપણે કશાની. તમે સોલ્લી કહી શકો આકૃતિ ઉપરથી કે પક્ષ્મોની સાપેક્ષે કશાની લંબાઈમાં વધારો જોવા મળે છે. જોઈ લો, આ પક્ષ્મો છે ને એક કશા છે, એક અથવા બે કશા આપણને જોવા મળે. તો તમે શોર્ટલી કહી શકો કે પક્ષ્મો કરતાં જે કશાની લંબાઈ છે સાહેબ, એમાં એનો વધારો જોવા મળે છે. અને આ શું કરે છે મિત્રો? કે જે કોષ હોય, કોષની ગતિ માટે જવાબદાર છે. આ શું હતું? જે બાહ્ય પ્રવાહી હતી એને ખસેડવાનું કાર્ય કરતા હતા પક્ષ્મો. અને જ્યારે કશા છે એ પોતાને ધક્કો મારે છે. ચલો માન લઈએ, એક્ઝામ્પલ લઈ લઈએ તમારા માટે. અહીંયા મોટર લગાવી દો, જે આપણે તમે અનુભવ તો કર્યો જ હશે. પહેલાં રમકડા, હવે તો ખબર નહીં, હવે તો બાળકો મિત્રો BGMI ફ્રી ફાયર જ રમતા હશે. અને અમે પણ રમેલા છે કે ચલો પેલું ચાવી ભરવાનું રમકડા જોયા હોય, ડોરેમોન કે અથવા પેલા આવતા ને આપણા મરઘા અને મરઘીઓ, એના અંદર ચાવી ભરવાનું તમે છોડો તો અંદરથી પ્રેશર લાગે જેના કારણે આગળ વધે. તો બસ એ જ કાર્ય આરું કરે છે કે જે પાછળથી પ્રેશર લગાડે જેના કારણે આખું કોષની ગતિ થાય છે. તો આને કહી શકે કશાનું કાર્ય શું છે? કોષીય ગતિ માટે જવાબદાર છે મિત્રો. તો અહીંયા આપણે લખી દઈએ, કશાનું કાર્ય શું? કોષીય ગતિ માટે જવાબદાર. તો તમને ખબર જ પડી ગઈ હશે કે કોષ આપણે પક્ષમાંને કશા ક્યાં જોવા મળે અને એનું કાર્ય શું છે. ચલો આમનો હવે સૂક્ષ્મ અભ્યાસ કરીએ. સાહેબ બહારથી તો જોઈ લીધો, હવે ના મજા આવશે, એક અંદર લઈ જાઓ અમને તો. ચલો તો મિત્રો લઈ જઈએ, ગૂગલ ઉપર જોયેલી વસ્તુ અને રિયલમાં જોયેલી વસ્તુ એના પર ઘણો ફરક હોય છે. સાહેબ અમે તો ત્યાં જઈને રિયલમાં જોઈશું. તો ચલો તમને અહીંયા રિયલમાં અભ્યાસ કરાવી દે. ચલો માન લો તમારામાંથી કોઈ વિદ્યાર્થી લઈને આવ્યો મારા જોડે, લ્યો સાહેબ હું તમને લઈને આપું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. તો બસ તમારા કરમથી આપણે આ જોઈશું પક્ષ્મો અને કશા વિશેનો આપણે અભ્યાસ ડિટેલમાં કરીશું. અહીંયાથી એક પક્ષ્મનો અથવા કશા, હા એ પણ જણાવી દો, આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીયની પક્ષ્મ અને કશામાં બહુ ફરક આપણને જોવા મળે છે. બંને એક જેવી હોતી નથી, તો એ પણ યાદ રાખજો મિત્રો. ચલો આપણે અહીંયાથી એકને સૂક્ષ્મ માઇક્રોસ્કોપમાં મૂકીએ અને તેનો વધારે ડિટેલિંગ અભ્યાસ કરતા આપણને શું જોવા મળે મિત્રો? સૌથી પહેલાં આવી રચના જોવા મળે. ગોળ તો હોય જ ને મિત્રો? હા, એક ગોળ આવી રચના જોવા મળે મિત્રો, ને અંદરથી પણ આવી નલિકામાં રચના જોવા મળે. આપણે શું કીધું? એને ખાલી મોટો કર્યો,
આને શું કહે, આખી જે રચના હોય એને કહેવામાં આવે છે મિત્રો અક્ષ સૂત્ર. અક્ષ સૂત્ર કહેવામાં આવે છે. આનો જે અક્ષ આવેલો હોય, જે આખો અક્ષ છે, એને શું નામ આપ્યું મિત્રો? અક્ષ સૂત્ર નામ આપી દીધું. હવે જ્યારે આનો ડિટેલિંગ અભ્યાસ કરીએ, ચલો આનો છેદ લઈ લીધા અને આડો અભ્યાસ કરવામાં આવે, તો તમને સૌ પ્રથમ જોવા મળશે કે જે પક્ષ્મો અને કશા છે, સૌ પ્રથમ બાહ્ય જીવરસ પટલથી ઘેલાયેલ રચના જોવા મળે છે. હું પેન્ટન નથી આ પહેલેથી કહી દઉં, તો જો માઇન્ડ મત કરતા કે સાહેબ તમે શું દોરી દીધું આર્યું, તો આપણે લખી દઈએ. સૌથી પહેલાં જે આપણને કોષીય કોષરસ કંકાલને પક્ષ્મો અને કશાનો અભ્યાસ કરીએ, તો આપણને જોવા મળશે કે તે જ કોષરસ પટલથી ઘેરાયેલ રચના જોવા મળે છે. સાહેબ એ તો થઈ ગયું. હવે અંદર જે અંદરની બાજુ કે કેન્દ્રમાં સૌ પ્રથમ આપણને સૂક્ષ્મ નલિકાઓનો જોવા મળે છે. આ શું થઈ ગયું? કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાઓ કેટલી આવેલી હોય? બે આવેલી હોય. બંને સેતુ દ્વારા જોડાયેલી હોય, એ પણ યાદ રાખજો. હવે એમના ફરતે પણ આવરણ જોવા મળે છે. બંને વચ્ચેનું જે બંનેને જે ઘેરતું હતું એનું આવરણ પણ આપણે લઈ લીધું. હવે એને શું કહે મિત્રો? કેન્દ્રસ્થ આવરણ. જ્યારે તમે અક્ષ સૂત્રની વાત કરો, તો અક્ષ સૂત્રની અંદર એનો જ્યારે ડિટેલિંગ આડો છેદ લઈને અભ્યાસ કરશો, તો સૌ પ્રથમ તમને જોવા મળશે કે જે આખી રચના છે જીવરસ પટલથી ઘેરાયેલી હોય છે, અને આપણે વચ્ચે તમને કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાઓ જોવા મળશે, અને એમની ફરતે પણ કેન્દ્રસ્થ આવરણ જોવા મળે છે. હવે એની પરિઘ ઉપર જતા, આ કેન્દ્રની તો વાત થઈ ગઈ, હવે જ્યારે પરિઘ ઉપર જઈએ તો નવ જોડ આપણને પરિઘીય સૂક્ષ્મ નલિકાઓ જોવા મળે છે મિત્રો. હવે આપણે નવ દૂર દઈએ, ચલો ચાર થઈ ગઈ, પાંચ થઈ ગઈ, આ છ, સાત, આઠ અને નવ, ગણી લો નવ થાય છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ ને નવ. આ નવ પરિઘીય નવ જોડ થઈ ગયા મિત્રો. આ આ બે અને આ એક જોડ, બે હોય કપળ હોય તો કહીએ ને એક જોડ કપળ, બે તમે એક ચોકલેટ લાવો એક જોડ, ચલો માન લો ડઝન કેલા લાવો છો, તે અંદર કેટલા હોય? છ જોડ. તો આ એક જોડ સૂક્ષ્મ નલિકા, તેવી જ રીતે કેટલી છે પરિઘીય સૂક્ષ્મ નલિકાઓ? એક, બે, ત્રણ, ચાર ને સાહેબ નવ જોડ પરિઘીય સૂક્ષ્મ નલિકાઓ જોવા મળે છે. અને જે પરિઘીય નલિકાઓ છે, સૂક્ષ્મ નલિકાઓ, જે કેન્દ્રસ્થ આવરણ છે, જે કેન્દ્રસ્થ આવરણ છે એના દ્વારા કોનાથી જોડાયેલી હોય છે મિત્રો? એ પણ આપણે જોઈ લઈએ ફટાફટથી. નવ જોડ થઈ ગઈ આપણે, જે નવે નવ હતી જોઈ લો, આ કેન્દ્રસ્થ આવરણ વડે જોડાયેલી છે. કોઈને ખબર હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો કે આ રચના શું કહેવાય. તો ચલો હું પણ દર્શાવી દઉં તમને, આને કહેવાય છે મિત્રો ત્રિજ્યાવર્તી તંતુકો. આને શું કહેવાય? કેન્દ્રસ્થ આવરણ કહેવાય મિત્રો. પછી હવે જે નવ જોડ સૂક્ષ્મ નલિકાઓ છે, પરિઘીય જે સૂક્ષ્મ નલિકાઓ છે મિત્રો, એ પણ પોતાના દ્વારા એકબીજાથી જોડાયેલ રચના તમને જોવા મળે છે. હવે એ જે જોડાય એને શું કહેવાય? આંતરદ્વિકીય સેતુ. શું કહેવાય? આંતરદ્વિકીય સેતુ દ્વારા એકબીજાથી જોડાયેલ હોય છે. આંતરદ્વિકીય સેતુ, સેતુ દ્વારા એકબીજાથી જોડાયેલ હોય છે. તો મિત્રો તમને ખબર પડી ગઈ હશે કે આખી રચના શું કહેવા માગે છે, કે ચલો આપણે અહીંયા એક કોષ હતો, કોષના અંદર જે આપણને કશા અને પક્ષમો જોવા મળતા હતા એનો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી આપણે ડિટેલિંગ અભ્યાસ કરવો હોય, તો સૌ પ્રથમ આપણને એક અક્ષ સૂત્ર જોવા મળે છે, જે એનો આખો એક અક્ષ આવેલો હોય. માન લો આ અક્ષ છે, અક્ષની રચના અંદર જે આખો રચના છે એને શું કહેવામાં છે? અક્ષ સૂત્ર. હવે એનું આડો છેદ લઈને જે અંદર ડિટેલિંગ અભ્યાસ કરવામાં આવે તો આપણને આવી રચના જોવા મળે છે. તો અહીંયા જો મિત્રો, તો સૌથી પહેલાં આપણને અંદર જે તમને એ કાણું દેખાતું હોય મિત્રો, તો આપણે માન લો કે અહીંયા બે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાઓ આવેલી છે, એ બંનેથી એકબીજા દ્વારા જોડાયેલી હોય છે, અને એને પણ આવરણ જોવા મળે છે. આપણે નીચેથી ચલો અથવા તો બહારથી અંદર જઈએ
તો બહારથી અંદર જઈ જો એક જ તમારે સિક્વન્સ હોય યાદ રાખવાનું, તો તમે કન્ફ્યુઝ ના થાઓ અને સરળતાથી તમને યાદ રહે. જ્યારે તમારા ઉપર પક્ષમાં અને કશાનો વિચાર આવે તો આખી ડિટેલિંગ તમે આખું એક આકૃતિ આવી જાય, ને આકૃતિ ઉપરથી તમે વર્ણન સોલ્વલી કરી શકો. તો આપણે અંદરથી બહાર જઈએ, બે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાઓ એકબીજાથી સેતુ દ્વારા જોડાયેલી હોય, એમના બહાર આવરણ જોવા મળે છે સાહેબ અમને, અને જે પરિઘીય બાજુ નવજોડ અમને સૂક્ષ્મ નલિકાઓ જોવા મળે છે, અને એ પણ જે કેન્દ્રસ્થ આવરણ છે એના દ્વારા ત્રિજ્યાવંતી તંતુકો દ્વારા જોડાયેલ હોય છે. એટલે કે કેન્દ્રસ્થ આવરણથી કયા રચના કઈ રચના દ્વારા જે પરિઘીય જોડ છે સૂક્ષ્મ નલિકાઓ શેના વડે જોડાયેલી હોય છે, તો ત્રિજ્યાવર્તી તંતુકો વડે કેન્દ્રસ્થ આવરણ દ્વારા જોડેલી હોય છે. અને જે નવજોડ પરિઘીય સૂક્ષ્મ નલિકાઓ છે એકબીજા દ્વારા આંતરદ્વિકીય સેતુ દ્વારા જોડાયેલી અહીંયા જોવા મળે છે. જે આ આપણે પક્ષમાં અને કશા એટલે કે અક્ષ સૂત્રની આવી ગોઠવણીને 9+2 કહેવામાં આવે છે. કેમ 9+2 કીધું? કે નવજોડ પરિઘીય સૂક્ષ્મ નલિકાઓ અને પ્લસ અંદરની બાજુ આપણને બે નલિકાઓ જોવા મળે છે. હવે અહીંયા 9 જોડ કીધી હતી મિત્રો, તો તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં તમે જો તૈયારી કરતા હો તો તમને ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછી લે કે તમને ટોટલ કેટલી સૂક્ષ્મ નલિકાઓ જોવા મળે છે મિત્રો. તો અહીંયા 9+2 ના કહેવાય, તો 9 જોડ હતી. 9 જોડના આપણે કરી શકીએ 18+2, તો કેટલી થઈ મિત્રો? તો તમે કહી શકશો કે આપણને સાહેબ એક અક્ષસૂત્રની રચનામાં 20 સૂક્ષ્મ નલિકાઓ આપણને જોવા મળે છે. સૂક્ષ્મ નલિકાઓ ખબર પડી તમને? જો આ 9 જોડ હતી, 9 જોડની હવે 9 જોડ એટલે એક જોડમાં 2, તો 9 જોડમાં કેટલી થઈ? 18+2, તો કેટલી થઈ? 20. પણ રચના જે કીધી છે ચોપડે પણ તમારે NCERT પ્રમાણે એમાં 9+2 કીધી છે. ટોટલ કેટલી થઈ મિત્રો? આ યાદ રાખજો, ટોટલ 20 થઈ સાહેબ. તો આપણે એ પણ જોઈ લઈએ કે આપણે અહીંયા કેટલી થાય છે, ટોટલ 20 સૂક્ષ્મ નલિકાઓ થાય છે. અને તેવી જ રીતે કોઈક એક્શનમાં તમને એમ પૂછે કે જે તમે અક્ષ સૂત્રનો જ્યારે તમે ડિટેલિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં તમે અભ્યાસ કરો તો તેમના અંદર તમને ટોટલ કેટલા તંતુકો જોવા મળે, જે ટોટલ એકબીજા દ્વારા જોડાયેલો હોય, સેતુને પણ તંતુક જ કહેવાય. તો તમને એવું પૂછવામાં આવે કે જોડતી, બંનેને જોડતી રચના એટલે સેતુ, તો એવા કેટલા તમને સેતુ અંદર જોવા મળે છે અથવા તો તંતુઓ જોવા મળે છે? તો ચલો તમે ફટાફટથી ગણીને મને કહો કે અંદર કેટલા આપણને તંતુકો જોવા મળે છે. ટોટલ 9 થઈ ગયા. 9 કેન્દ્રસ્થ દ્વારા જોડાય, 9 × 2 = 18+2 અંદરની જે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાઓ હતી એકબીજા દ્વારા એક સેતુથી દોરાય, તો શું થઈ ગયું? 9+9 = 18, 18+1 તો 19 તંતુકો આપણને ટોટલ જોવા મળે છે. જોઈ લો મિત્રો, ખબર પડી તમને? 20 સૂક્ષ્મ નલિકા તમને જોવા મળે છે. તો ચલો તમે ફટાફટથી સ્ક્રીનશોટ લો તો સ્ક્રીનશોટ લઈ લો, અથવા તો નોટ ડાઉન કરો તો નોટ ડાઉન કરી લો. આના પછી આપણે જોઈએ છીએ હવે જે આપણું રહી ગયું એક તારા કય અને તારા કેન્દ્ર વિશે પણ અત્યારે જ આપણે માહિતી મેળવી લઈએ. તો ચલો ફટાફટથી નોટ ડાઉન કરી લો. તો હવે આપણે જે જોઈ ગયા હતા પક્ષમાં અને કશા વિશે, તો હવે આપણે જે એનો બીજો ભાગ રહી ગયો તો તારા કેન્દ્ર અને તારા કાય વિશે પણ માહિતી મેળવી લઈએ. તો આપણે અહીંયા હેડિંગમાં દઈએ આપણું તારા કાય અને તારા કેન્દ્ર વિશે પણ માહિતી મેળવી લઈએ ફટાફટથી. તો જેમ પહેલે આપણે પક્ષમાં કશા વિશે માહિતી મેળવી હતી, તો એમ પણ જોઈ લઈએ કે તારા કાય શું છે મિત્રો? એક અંગિકા છે. શું છે? એક અંગિકા છે. તો અંગિકાની અંદર શું જોવા મળે છે? એના અંદર બે નળાકાર રચનાઓ જોવા મળે છે. જોઈ લો, આ બે નળાકાર રચનાઓ આપણને જોવા મળે છે. અને કઈ રીતની રચના જોવા મળે છે? કે જે આ બે નળાકાર રચનાઓ છે આને શું કહેવાય? તારા કેન્દ્ર આપણને કહેવામાં આવે છે. અને એની બાજુમાં જે આપણને જીવ રસ દેખાય એને તારા વર્તુળ તરીકે ઓળખવામાં આવે છે. તો બસ આવી આપણને તારા કાયની અંદર રચના જોવા મળે
છે તારા કાય થઈ ગયું. એના અંદર જે સૂક્ષ્મ નલિકા એટલે કે જે નળાકાર રચનાઓ જોવા મળે મિત્રો એને કહેવામાં આવે છે તારા કેન્દ્ર, અને જે અહીંયા રસ જોવા મળે એને કહેવામાં આવે છે તારા વર્તુળ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે તારા કેન્દ્રની રચનાનો અભ્યાસ કરીએ તો આપણને જે તારા કઈ આખી અંગિકા છે એના વિશે આપણને માહિતી મેળવી શકશું. એટલે કે એકનો અભ્યાસ કરશો તો જે આખી રચના છે મિત્રો એનો તમે અભ્યાસ કરી લીધો એમ સમજી શકાય, અને એવી જ રચનાઓ તેમને બીજી બાજુ પણ જોવા મળે છે. તો ચલો આપણે એનો અભ્યાસ કરીએ. એનો અભ્યાસ કરતા આપણને ખ્યાલ આવ્યો કે સાહેબ જે એની રચના છે ને એની પરિઘની બાજુ બંને એકબીજાથી કાટખૂણે ગોઠવાયેલા હોય છે, અને જે એની રચના છે કે જે ગાળાના પૈડા આવે છે, ગોળ ગાળાના પૈડા જેવી આપણને રચના જોવા મળે છે. સાહેબ અમને ખબર ના પડી છે એમ ગાળાના પૈડા જેવી, એટલે તો આપણે જ્યારે એનો ડિટેલિંગ અભ્યાસ કર્યો મિત્રો તો પરિઘની બાજુ 9 ટ્યુબ્યુલિન સૂક્ષ્મ નલિકાઓ આવેલી હતી. શું આવેલી હતું આપણે ચલો દોડ દઈએ તમને ખબર પડે એ માટે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 આવી રીતે 9 ટ્યુબ્યુલિન સૂક્ષ્મ નલિકાઓ શેની બનેલી હતી જો અંદર આવી ગયું ટ્યુબ્યુલિન. ટ્યુબ્યુલિન છે જે મિત્રો એક પ્રકારનું પ્રોટીન જ છે. તો આવી રીતે 9 સૂક્ષ્મ નલિકાઓ આવેલી હતી સાહેબ પરિઘની બાજુ, અને જે પ્રત્યેક સૂક્ષ્મ નલિકાઓ હતી, જે પ્રત્યેક આપણને આ કહી શકીએ કે આ પ્રત્યેક એટલે એક જ એક સૂક્ષ્મ નલિકાઓ અંદરની બાજુ ત્રેખડ સ્વરૂપે ગોઠવેલી હતી, પોતાના અંદર જ ત્રેખડ સ્વરૂપે ગોઠવાયેલી હતી. ત્રેખડ એટલે આ રીતે બધી જ નલિકાઓ આવી રીતે ત્રેખડ સ્વરૂપે ગોઠવાયેલી હતી. આ રીતે આપણને જ્યારે અભ્યાસ કર્યો મિત્રો તો આપણને આવી રચના જોવા મળી. હવે જે પ્રત્યેક ત્રેખડ હતો એકબીજાથી સેતુ દ્વારા જોડાયેલ જોવા મળ્યો. ચલો એ પણ દર્શાવી દઈએ. દેખાય છે ને, જોઈ લો છે કે નહીં ગાળા જેવી રચના આખી, આખા એક ગાળા જેવી તમને અહીંયા રચના જોવા મળશે. જો આ નળાકાર હતો એનો આપણે ડિટેલિંગ અભ્યાસ કર્યો મિત્રો તો આપણને આવી રચના જોવા મળી. શું જોવા મળ્યું? સૌ પ્રથમ ગાળાના પૈડા જેવી સાહેબ અમને રચના જોવા મળી, અને જ્યારે એનો ડિટેલિંગ અભ્યાસ કર્યો સાહેબ અમે તો 9 ટ્યુબ્યુલિન સૂક્ષ્મ નલિકાઓ એકબીજાથી સરખા અંતરે ગોઠવાયેલી અમને જોવા મળી, અને પ્રત્યેક સૂક્ષ્મ નલિકાઓ ત્રેખડ સ્વરૂપે ગોઠવાયેલી હતી. એટલે કે સાહેબ શું આ 9 સૂક્ષ્મ નલિકાઓ પરિઘ તરફ ગોઠવાયેલી હતી, અને પ્રત્યેક સૂક્ષ્મ નલિકાઓ જે છે એ ત્રેખડ સ્વરૂપે અમને જોવા મળી, અને પ્રત્યેક ત્રેખડ એટલે કે સૂક્ષ્મ નલિકાઓ જે 9 ટ્યુબ્યુલિન સૂક્ષ્મ નલિકાઓ હતી સાહેબ એકબીજાથી સેતુ દ્વારા જોડાયેલ અહીંયા જોવા મળે છે. શું સાહેબ આટલું જ જોવા મળે અમને તારા કેન્દ્રની અંદર? ના મિત્રો, એના સિવાય તમે એને જ્યારે મધ્યમાં જોશો તો એક દંડ જેવી રચના જોવા મળશે. આ એક દંડ જેવી રચના જોવા મળશે, અને આ પણ પ્રોટીનનું બનેલું હોય, પ્રોટીનથી બનેલું. આ શું હતું? એ પણ પ્રોટીનથી બનેલી હતી, અને આ પણ જે આપણું વચ્ચે જે જોવા મળે છે એને શું નામ આપવામાં આવે છે? એને કહેવામાં આવે છે મિત્રો મધ્ય દંડ, મધ્યદંડ તરીકે ઓળખવામાં આવે છે. જોઈ લો, હવે જે 9 ટ્યુબ્યુલિન હતી, આપણે જે 9 ટ્યુબ્યુલિન સૂક્ષ્મ નલિકાઓ દોરી મિત્રો પરિઘ તરફ, હવે મધ્યદંડ દ્વારા મધ્યદંડથી 9 ત્રિજ્યાવર્તી તંતુકો વડે જોડાયેલી આપણને રચના જોવા મળે છે. બસ આ આપણી પૂરી થઈ ગઈ તારા કેન્દ્રની આખી રચના. શું ખબર પડી તમને મિત્રો? 9 ટ્યુબ્યુલિન સૂક્ષ્મ નલિકાઓ સાહેબ અમને જોવા મળે છે. પ્રત્યેક 9 ટ્યુબ્યુલિન સૂક્ષ્મ નલિકાઓ હતી એ ત્રેખડ સ્વરૂપે ગોઠવાયેલી હોય છે, વચ્ચે અમને પ્રોટીનનો બનેલો મધ્ય દંડ જોવા મળે છે. સાહેબ લો આપણે દોડી દઈએ, પ્રત્યેક દંડ જોવા મળે છે, અને જે પરિઘની બાજુ આવેલી 9 સૂક્ષ્મ નલિકાઓ છે એકબીજાથી સેતુ દ્વારા જોડાયેલી હોય છે, અને મધ્ય દંડથી આ ત્રિજ્યાવર્તી તંતુક દ્વારા જોડાયેલી અમને જોવા મળે છે. તો મિત્રો તમે અહીંયા શોર્લી જોઈ શકો છો કે આપણે કઈ રીતની તારા કાય અને તારા કાય પછી તારા કેન્દ્રની રચના આપણે જોઈ છે. તો હવે આપણે અહીંયા જોઈ લઈએ એનું મહત્વ વિશે. છે ખબર પડી ને મિત્રો? બસ આવી જ રચના આપણને તારા કે એટલે આ જે કોષરસ કંકાલ હતું એનો મતલબ જ એ હતો. જો તમે નળાકાર જોઈ શકો એનો અભ્યાસ, તમને આ બધું દેખાતું હશે કે જે એક આકાર આપવાનું કાર્ય કરે છે,
એક મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે. તો એથી એના શેના અંદર લેવા તારાકા અને તારા કેન્દ્ર શેને અંદર વિભાજિત કરવામાં આવ્યું કે કોષરસ કંકાલની અંદર મૂકવામાં આવ્યું. હવે એના કાર્ય તરીકે જોઈએ તો શું કરે, તમે પ્રાણીકોષની અંદર જોયું હશે કે જ્યારે કોષ વિભાજન થાય તો રંગસૂત્રને એક બાજુથી એક વસ્તુ ખેંચતી હોય, દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે. એ પણ કોના દ્વારા થાય છે, આ તારા કેન્દ્રો દ્વારા થાય છે. જ્યારે ભાજન એટલે ચલો કરી દઈએ તો કોષ વિભાજન થવાનું હોય તો બંને ધ્રુવો તરફ, જે કોષ છે બંને ધ્રુવો તરફ એટલે કે ઉત્તર દક્ષિણ, આપણે જેમ પૃથ્વી જોઈએ છે નોર્થ પોલ્સ, બંને પોલ ઉત્તર દક્ષિણ કહેવાય છે, નોર્થ પોલ અને સાઉથ પોલ. તેવી જ રીતે કોષની આ કોષ છે એની બંને પોલ્સ એટલે કે બંને ધ્રુવો બાજુ તારા કેન્દ્રો ગોઠવાઈ જાય છે. આવી રીતે તારા કેન્દ્રો ગોઠવાઈ જાય છે અને અહીંયા રંગસૂત્ર હોય છે મિત્રો, જો ને આને બંને દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરે છે. આ રીતે તમે રચના જોઈ હશે કશે ને કશે. પછી શું કરે છે, બંને એકબીજા સાઈડ ખેંચે તે એકબીજાની તરફ, તો શું થાય, વચ્ચે તે રંગસૂત્ર કપાઈ જાય છે. તો અહીંયા શું કાર્ય થયું કે કોષ વિભાજન દરમિયાન પ્રાણી કોષની અંદર, કોષ વિભાજન દરમિયાન દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરવાનું આ કાર્ય થયું. બીજું, જે આપણે પક્ષમો અને કશા જોયું હતું એ ક્યાંથી ઉત્પન્ન થાય છે, તલકાયમાંથી. તો અહીંયા પક્ષમો અને કશાના તલકાયનું નિર્માણ પણ એ જ કરે છે. તો તમને ખબર પડી ગઈ હશે મિત્રો કે તારાકાય એટલે કે કોષરસ કંકાલ વિશે આપણે સંપૂર્ણ માહિતી અહીંયા મેળવી લીધી છે. હવે આપણે શું કરશું કે આપણે જે બહારની કોષરસમાં આપણને જેટલી પણ અંગિકાઓ જોવા મળતી હતી મિત્રો, આપણે એનું સંપૂર્ણ રીતે વિગતવાર માહિતી મેળવી લીધી છે. હવે જે મુખ્ય રહી ગયો આપણો કોષ, આ કોષ હતો, આ કોષરસ હતું, ને વચ્ચે શું જોવા મળતું હતું મિત્રો, સુકોષ કેન્દ્રની અંદર કેન્દ્રક. તો હવે આપણે કેન્દ્રકની માહિતી મેળવવાની છે, એના અંદર શું જોવા મળે છે એની પણ માહિતી આપણે વિગતવાર રીતે મેળવવાની છે. તો આજનો લેક્ચર મિત્રો આજના સુધી જ રાખીએ, હવે મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. અને આના અંદર પણ તમને કોઈ ડાઉટ્સ હો તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, અથવા તો જે આપણા બીજા વિકલ્પ છે એના ઉપર પણ તમારું પ્રોબ્લેમ અમારા સુધી મોકલી શકો છો. તો ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ, આભાર.